ચાલો દાખલા નંબર 3 3 શું કહેવા માંગે છે જોઈએ તો કે નીચેના વિતરણ પરથી તમને બાળકોના દૈનિક ખિસ્સાબથુ એટલે આપણે ખિસ્સા ખર્ચ આપતા હોય તે ખિસ્સાબથાનો મધ્ય તમને રકમની અંદર આપી દીધો છે ખિસ્સાબથાનો મધ્ય કેટલો છે 18 અને ખૂટતી આવૃત્તિ તમને એફ એટલે કે આપણે આવૃત્તિ આપણે શોધવાની છે તો જનરલી દાખલામાં શું હોય તો કે મધ્યક આપણે શોધતા હવે મધ્યક આપી દીધો અને શું ગોતવાનું છે આવૃત્તિ ગોતવાની છે તો આપણે દાખલાને કઈ રીતે ગણવું -2 = -128 = 44
44 plus m છે એ છેદમાં બરાબર ને આ બાજુ હોય તો અંશ સાથે ગુણાકાર એટલે minus 2 ગુણ્યા 44 plus f બરાબર minus 128 હવે તો 44 2 88 પણ કેવા 88 તો કે minus minus plus તો કે minus 2 ગુણ્યા f એટલે 2f અને 128 એમાં minus 88 બરાબર ને ઓલી બાજુ જશે તો કેવા થઈ જશે તો કે plus 88 40 આ બે ગુણાકારમાં બરાબર ઉમેરી લઈએ તો ભાગાકારમાં તો f બરાબર 20 દાખલા નંબર હવે આપણે જોશે ચોથો ચાલો બાળકો દાખલા નંબર ચોથો આપણે ધારેલ મધ્યમ કઈ રીતે એક દાખલો બાકી હતો એ જોઈ લઈ કઈ રીતે રીત છે જો રકમ જોઈએ આપણે કે એક હોસ્પિટલમાં દાખલે ત્રીજા મહિલાઓ 30 મહિલાઓની શારીરિક તપાસ કરે કેટલી મહિલાઓની શારીરિક તપાસ કરી તો કે 30 મહિલા તો કે સિગ્મા fi બરાબર 30 આપણે સરવાળો ન કરવો fi નો તો આપણે રકમમાં ક્યારેક આપેલો હોય તેનો ઉપયોગ કરી શકીએ તે નીચે પ્રમાણે આપેલી છે હવે પ્રતિ મિનિટ હૃદયના ધબકારાઓની સંખ્યા પ્રતિ મિનિટ એટલે 1 મિનિટમાં 2 મહિલા એવી હશે કે જેના ધબકારા 65 થી 68 હશે 4 મહિલા એવી હશે 70 હશે તો આપણે તે માટે ધબકારાઓનો મધ્યક મેળવવાનો છે સૌપ્રથમ આપણે શું કરવું કે રકમની અંદર હંમેશા યાદ રાખવાનું કે xi આપણે મેળવવાની રહે જ્યાં સુધી xi મેળવવાની તમને સૂત્ર નક્કી નહીં કરવાનું આપણે સૌપ્રથમ આ રકમમાં કોષ્ટકમાંથી બનાવી લીધું xi નું પ્રથમ કોષ્ટક આપણે એનો સરવાળો ભાગ્યા 2 66.5 આપણે 132 ભાગ્યા 2 કરી લેતા હતા સરવાળો કેટલો થશે 130 આ રીતે આપણે એક નું યાદ કરી લે હવે આપણે શું ખબર છે કેટલા જગ્યા નો ગેપ છે જુઓ જી તો કે 65 માં 3 ઉમેરી તો 66 66 માં 3 ઉમેરી તો 71 71 માં 3 ઉમેરી તો 74 તો કે 66 માં 3 ઉમેરી તો કેટલા થાય 69.5 69 માં 3 ઉમેરી 70 71 ને 72.5 75 75 ને 3 75.5 75 ને 3 કેટલા થશે તો કે 81.5 81 ને 3 84.5 ફરીથી એક વાર અહીંયા જોઈ લેવાનું 83 પ્લસ 86 ભાગ્યા 2 83 પ્લસ 86 56 9 8 ને 8 16 2 2 8 16 સોરી 2 8 16 પૂરું થઈ ગયું 2
તો કે આયા કેટલા આવે જો હોય તો કે આપણે ui માં શું થતા તો કે સામાન્ય રકમ લઈ લઈ કે -1 -2 -3 + 1 + 2 અને 3 હવે જો આની બધાય ના ગેપ તો સરખા છે તો કેટલા કેટલા ના ગેપ માં હતા તો કે 3 3 અને 3 ગુણા એટલે માઇનસ અને 3 ગુણા તો 6 અને 3 ગુણા તો 9 75 માંથી 66 કરો તો 9 એટલે આ રીતે આપણે ડી આઈ ને સરેશ મેળવી પણ શકે અહીંયા 3 6 9 આ યુઆઈ નો આપણે કાઈ કામ છે નહીં નકર તમારે શું કરવું પડે જનરલી કે 75.5 માંથી 72.5 કે બાદ કરો એટલે 3 માઇનસ 3 75.5 માંથી 69.5 બાદ કરો તો એ 6 આપણે આવડતું હોય યુઆઈ વાળી રીત પર સહેલાઈ થી આપણને મળી હવે એફઆઈડી એફઆઈડી એટલે ડીઆઈ ક્યાં એટલે સહેલાઈ ને 2 નવા ઓકે 18 4 6 24 15 9 0 7 તેરી 21 6 24 અને 9 તો 18 નિયમ મુજબ ઋણ પદ નો સરવાળો અને ધન પદ નો સરવાળો લઈ લઈ સરવાળો 8 ને 4 ભાગ ને 13 13 નો નવરો બધા પડી 1 2 3 4 ને 5 ને 6 8 ને 4 12 12 ને 9 21 21 નો એકરો બધા પડી 2 ને 3 4 5 એકમ તો કેવા એકમ માઇનસ સિગ્મા એફ આઈ ડી આર બરાબર 65 માંથી એકમ દર નાખી એટલે 12 કેવા 12 તો મોટા પદ ની નિશાની એટલે પ્લસ હવે આપણે સૂત્ર માં જે જે કિંમત જોઈ બધું જાણી ગયું તો કે a બરાબર હું કેટલા લખી શકું તો a બરાબર 75.5 સિગ્મા એફ આઈ ડી આર કેટલા એટલા 12 અને સિગ્મા એફ આઈ ડી થઈ ગઈ તો કે 30 ત્યાં તો તમે શું કરો તો ત્યાં બીજો ભાગાકાર કરી મૂકી દો અથવા 30 બધાયના છેદમાં 30 કોઈ સરવાળો કરો બધું એક ને એક થાય એટલે આપણે તમને 12 ભાગ્યા 30 કરી દો અસાય ભાગ ન આવે તો 0 પોઈન્ટ કરી દો એટલે અહીંયા શૂન્ય મૂકી દો 30 ચોક 120 એટલે કેટલા આવે 30 ચોક 120 0.04 અહીંયા આવશે 75.5 એટલે આવશે 75.9 એક્સ બાર કેટલા આવશે 75.9 સરવાળામાં આવશે 75.5 + 0.4 દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન રાખીને સરવાળો કરવાનો તો મધ્યમ કેટલો આવી ગયો 75.9 ચાલો બાળકો દાખલા નંબર 7 આપણે જોઈએ મધ્યકના અગાઉ પણ દાખલા જોયા જો રકમ શું કહેવા માંગે છે તો કે એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાન SO2 એટલે કે કાર્બન SO2 ની સાંદ્રતાના ઘટકના 10 લાખના એટલે કે PPM માં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી છે આપણે વર્ગ અને આવૃત્તિ લખી લીધા છે તો હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક આપણે મેળવવાનો છે આનો આપણે શું કરવાનું છે તો કે મધ્યક મેળવવાનું છે જો મધ્યક મેળવવો હોય તો કોષ્ટક તો યાદ કરતા હોય ત્યારે આ બે રકમમાંથી લખી દીધી હોય આપણે વર્ગ અને એફ આઈ બીજું ત્રીજું ખાનું બનાવવાનું એનો બનાવવાનું એક્સ આઈ હોય એટલે અધસીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2 0.04 નો ભાગાકાર 2 સાથે કરો 0.02 હવે 0.4 પ્લસ 0.04 પ્લસ 0.08 તેનો આવશે જવાબ 0.04 પ્લસ 0.08 તો 0.0 સોરી 12 એને ભાગ્યા 2 કરો એટલે 0.06 ઓકે 0.06 હવે જુઓ છો કે આમાં 4 4 ઉમેરતા જાવ તો આકાર વધતી જશે રકમ તો કે 0.04 ઉમેરવાના છે કે 0.04 ઉમેરો તો 0.10 0.14 0.18 અને 0.22 આ રીતે આપણે શું મળી જાય તો કે xi મળી જાય આપણે fi તો કે સિગ્મા fi બરાબર કીધું છે કેટલા તો કે 30 અથવા 9 ને 9 18 એટલે 20 20 ને 4 24 24 ને 6 30 રકમમાં પણ 30 આપણને આપી દીધા હતા હવે આગળ કયું સૂત્ર મૂકવું જોઈએ આપણે તો કે સૌપ્રથમ જો જે તમે fi અને xi નો ગુણાકાર કરી શકશો તો કે હા કરી તો શકીએ પરંતુ પોઈન્ટ મારા દાખલા છે એટલે આપણે કીધું સૌથી સહેલી રીત કઈ પડશે તો કે પદ વિચલનની કોઈ પણ રકમ ને આપણે શું કરશું તો કે ધારણા કરી લેશું એ તો યુ આઈ મેળવી લે યુ
y બરાબર શું થાય તો કે xy - n / n 0 - 1 - 2 - 1 અને 2 તમને 10 પોઈન્ટ 10 ધારો તો પણ ચાલે આપણે પોઈન્ટ 14 ધારી લીધા તો પણ ચાલે કોઈ પણ રકમ તમે ધારણા કરી શકો fy uy fy uy તો આપણે શું કરશું ચાર કરી માઈનસ 12 9 2 18 9 1 9 2 ગુણ્યા 0 એટલે 0 4 2 4 2 2 4 હવે ધન અંકનો સરવાળો અને ઋણ અંકનો સરવાળો 4 ને 5 અહીંયા 18 ને 12 23 23 ને 9 39 39 માંથી 5 કાઢી નાખી આપણે કેટલા વધશે તો કે સિગ્મા fy uy બરાબર 39 માંથી 5 જાય તો 34 પર કેવા 34 માઈનસ 34 કારણ કે માઈનસ આ કેવા જાય માઈનસ 39 4 4 3 12 9 2 18 9 9 2 ગુણ્યા 0 એટલે 0 4 2 4 અને 5 2 2 4 સોરી જો 4 2 4 4 ને 4 કેટલા થઈ જશે 8 આ કેટલા આવશે 41 અને નાના ને આપણે મિસ્ટેક નથી કરવાની સૂત્ર મૂકી દેશે પદ વિચરણ નું સૂત્ર શું છે તો x બાર બરાબર સીમા સોરી a ધારે મધ્ય પ્લસ સીમા એ ફાઈ હોય છેદમાં સીમા એ ફાઈ ઇન્ટુ h a ની કિંમત તો ક્યાં લઈ આપો 14 સીમા એ ફાઈ હોય તો માઈનસ 31 સીમા એ ફાઈ એટલે 30 ગુણ્યા 0.04 હવે આગળ વધારે આપણે દાખલા તરીકે 0.14 એમ 31 ભાગ્યા 23 આપણે 31 ભાગ્યા 23 નો ભાગાકાર કરીએ તો 30 30 એકુ 30 એક કરીએ તો પોઈન્ટ મૂક્યો ભાગ ન આવે આપણે 0 મૂકો ભાગ જ નથી આવતો તો માથે 0 30 તેરી 90 પાછા 100 પોઈન્ટ મૂકો આમ આવે જ આવે તો આપણે શું કરશું પોઈન્ટ પછીના બે આપણે લઈ લઈશું તો 1. માઇનસ 1 નું ક્લિયર છે માઇનસ 1.03 ગુણ્યા 0.04 હવે આગળ 1.03 ગુણ્યા 0.04 આવો ગુણાકાર કર્યો તમારા સાધનો સિમ્પલ કરે કેવો ગુણાકાર કરવાનો તો 103 ગુણ્યા 4 4 થી 12 12 બગલો થાય કે 4 ગુણ્યા 4 4 કેટલા આવ્યા 412 હવે શું કરવાનું કે જો પોઈન્ટ પેલા પછી કેટલી રકમ તો કે 2 અહીંયા પોઈન્ટ પછી કેટલી રકમ તો કે 5 2 2 ને 2 4 તો 4 આપણા પછી પોઈન્ટ 1 2 3 ને 4 4 0 કેટલા આવશે તો કે 0.14 માઈનસ 0.0412 અથવા 441 કેટલા લખવા એટલે લખી શકો આપણે પોઈન્ટ પછી 3 અંક લખવા છે વધારે લખવા નથી પોઈન્ટ 14 માંથી 0.41 બાદ કરી નાખી પોઈન્ટ 14 માઈનસ 0.041 0 10 માંથી 1 એટલે 9 3 13 માંથી 4 એટલે 9 અને એમ ઘટી જાય 0 કેટલા પ્રતિ એમ આવશે તો કે 0.099 કેટલા આવશે એસો ફોર્મ્યુલા મધ્ય કિંમત સોરી મધ્ય કેટલો આવશે